आदमी पार्टी ना यूथ विंग गुजरात द्वारा आज सूरत शहर जिला कलेक्टर ने आवेदन पत्र આપવામાં આવ્યું હતું, જેમાં અગ્નિપથ યોજના પાછી ખેંચવા અને યુવાનોને રોજગાર આપવા બાબતે રજૂઆત કરી હતી। હાલ અગ્નિપથ યોજના પાછો ખેંચવાનો સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે સુરત શહેર આમ આદમી પાર્ટીના યુથ વિંગ ગુજરાત દ્વારા સુરત શહેરમાં વિરોધ કરવામાં આવ્યો હતો। પાર્ટીના કોર્પોરેટર પાયલ સાંકરિયાએ જણાવ્યું હતું કે અગ્નિપથ યોજના એક હાસ્યાસ્પદ યોજના છે, જેમાં સરકારે બેરોજગાર યુવાનોને લાચારીનો મજાક બનાવ્યો છે। માત્ર 4 વર્ષની રોજગારી પછી એ 75% યુવાનોને છૂટા કરી દેવામાં આવશે, તો યુવાનોના ભવિષ્યનું શું? તેમજ વધુમાં જણાવ્યું હતું કે દેશની આ બાબત સુરક્ષા અને સલામતી સાથે પણ જોડાયેલી છે, તો આટલી ગંભીર બાબતમાં સરકાર આટલી ઉદાસીન કેમ છે? આવા પ્રશ્નો સાથે બેનરો લઈને આજે જ આમ આદમી પાર્ટી યુથ વિંગ દ્વારા મોરચો લઈને અગ્નિપથ યોજનાને પાછો ખેંચવા માટે સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। જી, મારું નામ સાકરિયા પાયલ છે અને મારી સાથે મારા સાથી કોર્પોરેટર મિત્રો અને યુથ વિંગની સમગ્ર ટીમ સાથે આજે અમે લોકોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આજે આપણને બધાને ખબર છે, આખા ભારત દેશની અંદર યુવાનો વિરોધ કરી રહ્યા છે અગ્નિપથ યોજનાની। આજે યુવાનોને શું ગમે છે, શું નથી ગમતું, કેવી યોજનાઓ યુવાનો માટે બહાર પાડવી જોઈએ, યુવાનો જ્યારે આ દેશનું ભવિષ્ય છે તો એના માટે કેવી યોજનાઓ, કેવી નોકરીઓ, એને શું જોઈએ, એ જાણ્યા જોયા વગર પોતાને મન ફાવે એવી યોજનાઓ બહાર પાડી દે છે। યુવાનોને કેટલા ફાયદા થાય છે, કેટલી નુકસાની થાય છે, જોયા વગર એ લોકો યોજના બહાર પાડી દે છે। તો આ બાબતે અમે લોકોએ કલેક્ટર કચેરી અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે અગ્નિપથ નામની જે યોજના બહાર પાડી છે યુવાનો માટેની, તો એમને રદ કરવામાં આવે। હવે અગ્નિપથ યોજનાથી આપણે આમ જોવા જઈએ તો એ લોકોએ મોટા મોટા ફાયદાઓ ગણાવ્યા છે। જે રીતના કિસાન કાયદાઓ જે બહાર પાડ્યા હતા એમાં ખેડૂતો માટેના જે કાયદાઓ બનાવ્યા હતા અને જે ફાયદા બતાવ્યા હતા, એવી રીતના આમાં પણ ફાયદા બતાવ્યા છે। હવે આ લોકોએ એવું કીધું છે અગ્નિપથ યોજનાની અંદર 17.5 વર્ષની ઉંમરથી લઈને 21 વર્ષની ઉંમર સુધીના યુવાનો આમાં જોઈન કરી શકે છે, આમાં આવી શકે છે। તો હવે 4 વર્ષ જે સમય યુવાનો માટે ભણવા માટેનો હોય છે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવા માટેનો હોય છે, એ સમય એ લોકો આ અગ્નિપથ યોજનામાં જોડાશે, તો પછી 4 વર્ષ પછી સરકાર કઈ ગેરંટી આપે છે કે ભાઈ અમે બધા યુવાનોને નોકરી આપીશું? હવે એ લોકો એવું કીધું કે 25% યુવાનોને આપણે કાયમી કરીશું, તો બાકીના 75%નું શું? આજે રોજગાર માટે યુવાનો ભણી ગણીને નોકરીઓ માટે રખડી રહ્યા છે, રોજગાર માટે, જ્યારે નોકરીઓ નથી, તો હવે આ રોજગાર માટે આમ બી આપણા દેશમાં તાણ છે જેમાં રોજગાર નથી મળી શકતો, તો હવે અગ્નિપથ યોજનાથી 4 વર્ષ જે બાળક પોતાનું ભવિષ્ય બગાડશે, અને 4 વર્ષ પછી શું એનું કોઈ ભવિષ્ય ખરું? કોઈ સરકાર એવી નક્કર યોજના કરે, નક્કર એવી કોઈ પોલિસી છે કે ભાઈ આના પછી જે તે યુવાનને ફાયદો થશે કે સરકારી નોકરી મળશે? ભવિષ્યનું કોઈ આયોજન નથી, માત્ર 4 વર્ષનું આયોજન કર્યું છે, તો યુવાનો માટે ભવિષ્યનું પણ આયોજન કરવું જોઈએ। બસ એના માટે અમે લોકો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા।